સુરતના મગદલ્લા ગામમાં મહિલાઓએ ધારાસભ્ય ઝંખના પટેલ અને સ્થાયી સમિતિના ચેરમેન અનિલ ગોપલાણીનો ઘેરાવ કર્યો હતો. સ્થાનિકો ગામમાં વિસામો બનાવતા હતા, પરંતુ મનપા દ્વારા તેને તોડવામાં આવતા લોકો રોષે ભરાયા હતા અને ઘેરાવ કર્યો હતો. સુરતના મગદલ્લામાં સ્મશાનના વિસામા માટે ગામ લોકો દ્વારા પાલિકાની જગ્યા પર દિવાલ બનાવવામાં આવી રહી હતી, જેથી પાલિકા દ્વારા 4 દિવસ અગાઉ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેનો ગામ લોકોએ વિરોધ કર્યો હતો. પાલિકા અને ગ્રામજનો વચ્ચે મધ્યસ્થી કરવા ગયેલા ધારાસભ્યનો પણ મહિલાઓએ ઘેરાવ કર્યો હતો અને સમગ્ર મુદ્દે ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું હતું કે વાતચીતથી મામલો થાળે પાડવા ગયા હતા, પરંતુ ગ્રામજનો પોતાની વાત પર અડગ રહેતા તેઓ પરત ફર્યા હતા. મગદલ્લાના ગામ લોકોએ જણાવ્યું હતું કે ગામમાં વિસામો બનાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ એક પણ ધારાસભ્ય કે મનપાના અધિકારીઓ દ્વારા તેઓની એક પણ વાત સાંભળવામાં આવી નથી. વિસામો બનાવ્યો તો મનપાના અધિકારીઓ તોડવા આવી પહોંચ્યા હતા. ગામ લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોઈ જ નોટિસ કે આગોતરી જાણ વગર દિવાલ પાડવા ટીમ આવી ગઈ હતી. વિરોધ અને ઘેરાવ અંગે મહિલા ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું હતું કે સ્થાયી સમિતિના ચેરમેન અનિલ ગોપલાણી પણ ત્યાં સાથે તેઓ ગયા હતા. લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ લોકો માન્યા ન હતા. સારી જમીનનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. સ્મશાન માટે જમીનનો ઉપયોગ કરવાથી લોકો પછી એ પસાર થતા હોતા નથી, જેથી અમે કહ્યું કે આ જગ્યાને છોડી વિસામો અન્યત્ર બનાવવો જોઈએ, પરંતુ લોકો માન્યા ન હતા. કિશન કાપોપરા, આઝાદ ન્યૂઝ, સુરત.